બે મહાન સાધના છે, એક દોષ ત્યાગની અને બીજી કર્તવ્ય સુકૃતના આચરણની. ગોરા મુહતા અબલમ શરીરમ, આ વારંવાર યાદ રાખીને આ બંને જરાય વાયદે ન રાખતા વર્તમાનમાં જ સાધી લેવાની છે. દોષ પાપ છોડવા છે તો કાલનો ઉધારો નહીં, આજે જ એના ત્યાગ કરવાના શક્ય હોય ત્યાં નિયમ અભિગ્રહ કરીને ત્યાગ કરવાના. એમ જો કર્તવ્ય બજાવવા છે કે સુકૃત સાધવા છે તો એમાં પણ કાલના ઉધારો નહીં, આજ આજ ભાઈ, અત્યારે જ કરવાનું. રાતના નિરાતે આ બંને પ્રકારની સાધનાનો વિચાર કરી રખાય કે હવે મારે અમુક અમુક દોષ યા પાપ નથી સેવવા, તેમજ મારે અમુક અમુક દાન, જીન, ભક્તિ, શીલ, વ્રત, નિયમ, તપ, સાધુ સેવા, સૂત્ર અધ્યયન વગેરે સાધવા છે. આવો વિચાર રાતે નિરાતે કરાય અથવા પરોઢિયે થોડા વહેલા ઉઠીને કરાય, પછી એમાં સ્થિત પ્રજ્ઞ રહેવાનું, સ્થિર બુદ્ધિવાળા બનવાનું, એટલે કે નિર્ધાર તે નિર્ધાર, હવે એને ફેરવીને ચંચળ નહીં થવાનું, પણ નિર્ધાર પ્રમાણે આરાધવાનું. કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા.